हेलो एवरीवन, वेलकम बैक टू द ऑनलाइन क्लासेस ऑफ सेंट थॉमस हाई स्कूल स्टैंडर्ड सेकंड सब्जेक्ट गुजराती। तो आपणे ग्या वीडियो में शुं जोयुं हतुं, पगलू नंबर 8, क्यो मूळाक्षर जोयो हतो? ओ। ओ कोनो? ओ ओटलानो ओ। तो आपणे लास्ट वीडियो में आ मूळाक्षर जोयो हतो। आई होप के तमे तमारी टेक्स्टबुक में आ मूळाक्षर लख्यो हशे, पेज नंबर 82 में। नाउ ओपन पेज नंबर 83 इन योर टेक्स्टबुक। मूळाक्षर ने ओळखी शब्द वाँचो अने लखो। तो हवे आपणे अहीं मूळाक्षर ओळखवानो छे अने ते शब्द आपणे वाँचवानो छे। तो चलो लखीए। क्यो मूळाक्षर छे तमने खबर छे, क्यो छे? ओ। ओ पछी क्यो मूळाक्षर छे? ट, टपालीनो ट। तो ट, अने ट पछी लो। तो क्यों शब्द बनशे? ओ ट लो। तो तमारे यहाँ लखवानू ओ ट लो। त्यार बाद फरी थी यहाँ लखवानू छे तमारी टेक्स्टबुक मा ओ ट लो। तो आवी रीते तमारे लखवानू छे। त्यार बाद नेक्स्ट शब्द जोईए, क्यों मूळाक्षर छे तमे जाणो छो? ओ। ओ पछी क्यों छे? ज। ज ने एक मात्रा तो जा, अने पछी र। तो क्यों शब्द थाशे? ओ जा र। तो तमारे यहाँ लखवानू छे ओ जा र। फरीथी यहाँ लखवानू छे ओ जा र। तो आवी रीते तमारे टेक्स्टबुक मां लखवानू छे। त्यार बाद क्यों मूळाक्षर छे? ओ पछी ळ, नळ नो ळ, अने ख, खल नो ख। तो क्यों शब्द थाशे? ओ ळ ख। तो તમારે અહીંયા લખવાનું છે ઓ ળ ખ। ફરીથી અહીંયા લખવાનું છે ઓ ળ ખ। ત્યારબાદ કયો મૂળાક્ષર છે? ઓ પછી ર અને ડો। તો કયો શબ્દ થશે? ઓ ર ડો। તો અહીંયા તમારે લખવાનું ઓ ર ડો। ફરીથી અહીંયા લખવાનું છે ઓ ર ડો। તો આવી રીતે તમારે આ શબ્દ લખવાના છે। કયા કયા શબ્દ? તો પહેલા ઓટલો, ત્યારબાદ ઓઝાર, પછી ઓળખ અને ઓરડો। તો આ ચાર શબ્દ તમારે તમારી ટેક્સ્ટબુકમાં લખવાના છે। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો, ઓ ઓળખી તેની ફરતે સર્કલ કરો। તો અહીંયા આપણે ઓ ઓળખવાનું છે અને તેના ફરતે શું કરવાનું છે? સર્કલ। તો અહીંયા જોઈ શકો છો કયા કયા મૂળાક્ષરો આપેલા છે, અ ઈ અ ઓ આ ન ઐ અ ઈ અને ઓ। તો આ શબ્દ તમારે, આ મૂળાક્ષર તમારે રીડ કરવાના છે ઘરે। અ ઈ અ ઓ આપેલો છે નહીં, ત્યારબાદ ઓ આપેલો છે તો તમારે પેન્સિલથી સર્કલ કરવાનું છે। ત્યારબાદ આ ન ઐ અ ઈ ઓ આપેલો છે ના, ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટમાં ઓ આપેલો છે તો તેમાં તમારે સર્કલ કરવાનું છે। તો કેટલી વાર ઓ આપેલા છે? 1 અને 2 ટાઈમ્સ ઓ આપેલા છે, ઓકે? તો આ તમારે તમારી ટેક્સ્ટબુકમાં કરવાનું છે। ત્યારબાદ કાના માત્રાવાળો કક્કો વાંચો અને લખો। તો આપણે આ કક્કો વાંચીશું, કને કાનો માત્રા તો કો, ખો, ઘો, ચો, છો, જો, ત્યારબાદ જો, ટો, ટો પછી ઠો, ડો, ઢો, અણો, તો, થો, દો, ધો, નો, પો, ફો, બો, ભો, મો, યો, યો પછી રો, રો પછી લો, લો પછી વો, વો પછી શો, શો, સો, સો પછી હો, ળો, શો અને જ્ઞો। તો આ કેવો કક્કો કહેવાશે? કાના માત્રાવાળો કક્કો, જે આપણે અત્યારે રીડ કર્યો। તો હવે તમારે આ કક્કો તમારે ઘરે રીડ કરવાનો છે અને આ શબ્દ તમારે તમારી ટેક્સ્ટબુકમાં લખવાના છે, ઓકે? તો આ તમારું આજનું હોમવર્ક છે। થેન્ક યુ।